પુનિનભાઈ 60 વર્ષે 70 વર્ષે 75 વર્ષે પણ રિટાયર થવું હોય તો એની શરૂઆત 75 વર્ષે નહીં કરાય, એ ક્યારે કરવી પડે ખબર? 65. તો તમે આસાનીથી 75 રિટાયર થઈ શકો. અને જેઓ એક ઝાટકે છોડવા જાય છે એક્સિડન્ટ થઈ જાય, ન ઘરના ન ખાતા. 12 વાગે આ યુવાને રિવર્સ દોડવાનું શરૂ કર્યું. 3-4 વાગતા તો એને અડધા ઉપરની જમીન કવર કરી લીધી. આજે આખા ગામની અંદર સમાચાર પહોંચી ગયા કે જિંદગીમાં પહેલો માણસ એવો આવ્યો છે કે સૂર્યાસ્ત વખતે બરાબર ટચ કરી લઈશ. એવા ખુશ છે. બાઉન્ડ્રીની ચારે બાજુ લોકોની લાઈન, ભીડ લાગી ગઈ છે, તાળીઓના ગડગડાટ ચાલે છે. અને હવે થર્મોસ પણ ફેંકી દીધો, ચા ખતમ થઈ ગઈ છે, પાણી પણ ફેંકી દીધું, પાણી ખતમ થઈ ગયું છે. વગર મફતનો ભાર ઉચકીને શું કામ છે? બસ દોડવાનું સ્ટાર્ટ કર્યું. 5 વાગ્યા, 6 વાગ્યા, 7 નો સૂર્યાસ્ત છે, 6:30 વાગ્યા. 5 કિલોમીટર, ખાલી 5 કિલોમીટર બાકી છે. બધા એને પોરસાવે છે, દોડ, જલ્દી દોડ, બસ હવે વધારે નથી દોડવાનું, ખાલી 1/2 કલાક. અને 1/2 કલાક જો બરાબર દોડીને ટચ કરી દે, 70 માઇલ ની જગ્યાનો તો માલિક જો મારે છે. 15 મિનિટ, 10 મિનિટ, 5 મિનિટ, 1 જ કિલોમીટર. શ્વાસ ભરાઈ ગયો છે, શરીર ચૂર ચૂર થઈ ગયું છે, સામે સૂર્યાસ્ત દેખાઈ રહ્યો છે. 5 જ મિનિટમાં સૂર્યાસ્ત થવાનો છે. અને બીજી બાજુ બાઉન્ડ્રી દેખાઈ રહી છે, 1 જ મિનિટ બાકી છે, સામે જ બાઉન્ડ્રી છે. હમણાં પહોંચીને ટચ કરી દઉં, છેલ્લી મિનિટમાં પગમાં પગની આંટી વળી ગળથોલિયું ખાઈ ગયો, ચીચિયારીઓ છે, કોકે ચીસ પાડી કે હાથ લાંબો કરી દે એટલે તું તારી બાઉન્ડ્રીને ટચ કરી દઈશ. અને એને બાઉન્ડ્રીને ટચ પણ કરી લીધી. એટ એ ટાઈમ સૂર્યાસ્ત થયો. ચારે બાજુ હર્ષના કિકિયારી ચીચિયારીઓ ચાલે. જીવનમાં પહેલી વ્યક્તિ. સાયબિરિયાના રણનો માલિક પણ ખુશ થઈ ગયો કે શેરના માથે 1/4 શેર. હું એમ માનતો હતો કે દુનિયામાં કોઈ માણસ રિવર્સ નથી લઈ શકતો, આ પહેલી વાર રિવર્સ લીધું. બધાની વચ્ચે એને ઉભો કરવા ગયા ત્યારે ખબર પડી શરીર અહીંયા રહી ગયું અને આત્મા. લોકો એકબીજાને પૂછે છે કે આટલી દોડાદોડ કર્યા પછી એને કેટલી, એને કેટલી જગ્યા ઉપયોગમાં આવે છે? 3.5 હાથ, 5 હાથ, જેની જે હાઈટ, તો આ દોડાદોડી છે. હરિભદ્ર સુરેશ્વરજી મહારાજ ધર્મબિંદુ ગ્રંથમાં લખે છે કે તમને પહેરવા માટે નવા નકોર 2 કપડાની જોડ મળી જાય, થેગડા વગરની ચોખ્ખી 2 જોડ હોવી જોઈએ. નંબર 2, જમવા માટે 4 ચોખ્ખા ઘીથી ચોપડેલી રોટલી મળી જાય, દેટ મીન્સ તમારું ભોજન મળી જાય. અને નંબર 3, રહેવા માટે તમને મકાન મળી ગયું, રોટી, કપડા ઓર મકાન, આ 3 ચીજ મળી ગઈ. હવે 4થી તમે કોના માટે મહેનત કરી રહ્યા છો? આખા દુનિયાની અંદર એક ભગવાનનું શાસન એવું છે કે જેને પરિગ્રહને પાપ કહેવાય છે. વિશ્વમાં જાઓ, જેટલું તમે વધારે મહેનત કરો, જેટલી વધારે કમાણી કરો, એટલી તમારી પીઠ થાબડવામાં આવે છે. હજી આગળ વધ. એક ભગવાનનું શાસન એવું છે જે આપણને કહે છે બેક ટુ પેવેલિયન. અમુક વય થાય તમે રિવર્સ લો, જો નહીં લ્યો તો આ પરિગ્રહ જેવું મોટું કોઈ પાપ. તમારો પોતાનો અનુભવ બોલે છે.
શાસ્ત્રો તો બોલે છે પણ તમારો પોતાનો પણ અનુભવ બોલે છે. માની લો કે તમને કોઈ કે દેવતાએ કીધું કે તારા આખા દિવસનો ખર્ચ કેટલો છે, તમે કહી દીધું મારે 1000 રૂપિયા મળે કે મારે કઈ નથી કરવું. ઓકે, તથાસ્તુ. સાચું બોલો, ઘરે જાઓ ને તમે ઘરવાળાને વાત કરો કે આજે દેવતા પ્રસન્ન થયા, એને કીધું કેટલો ખર્ચ છે 1000. થેન્ક યુ કહે તમને, તમે તો એવા ને એવા જ રહ્યા. શું કહે, 10000 કેવા ના, બરાબર શરૂઆત આમાં જ હોય.